નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સહયાત્રી બંસરીશા. દર્શક મિત્રો, એવા ઘણા બધા માધ્યમો છે જે સવાર સવારમાં દૈનિક રાશિફળ તો જણાવે જ છે, પરંતુ હા, કામની ભાગદોડની વચ્ચે તમે કદાચ જોવાનું ચૂકી પણ જતા હશો, અને એટલે જ અમે લઈને આવીએ છીએ એક એવો કાર્યક્રમ જેમાં આવતીકાલનું રાશિફળ એ અમે તમને આજે સંધ્યાકાળથી જ જણાવી દઈએ છીએ. તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં આપણે આવતીકાલના રાશિફળની તો વાત કરીશું જ, આ સાથે આવતીકાલના પંચાંગ અને દિન વિશેષની પણ વાત કરીશું, અને જન્મદિવસ આવતીકાલે આવી રહ્યો છે, તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીશું, અને જો તમને દર્શકોને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તેનું સમાધાન પણ શાસ્ત્રી જ જણાવશે. એ માટે આપણી સાથે જોડાયા છે કિશન મહારાજ. ચલો મળીએ તેમને. કિશનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કિશનભાઈ, આવતીકાલે છે 20 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ, કાલે આમ તો વીકેન્ડ કહી શકાય. તો સૌથી પહેલા આપણે પંચાંગની વાત કરીએ. જી, કાલે તારીખ 20/9/2020 રવિવાર છે. વિક્રમ સંવત 2076, અધિક આંસો 14 છે. જન્મ રાશિ તુલા રાશિ છે, નક્ષત્ર સ્વાતી છે, યોગ ઇન્દ્રિય છે, અને કરણ છે વાણિજ્ય છે. વાત કરીએ દિન વિશેષમાં તો કાલે વિનાયક ચોથ છે, બરોબર. જે પણ કાલે ગણપતિ ભગવાનને ત્યાં દેવાલયમાં જઈને એમના સૂંઢ ઉપર અથવા તો તમારા ઘરે જમણી સૂંઢના જે ગણપતિ હોય એમાં તમારે ધરો મૂકીને ઓમ ગણ ગણ ગણપતિ નમનો 108 વાર મંત્ર કરશો, અને તમારી જે પણ ઈચ્છા છે એ બોલશો તો અવશ્ય પણ ગણપતિ ભગવાન સાંભળશે અને તમારી ઈચ્છા પૂર્ણ કરશે. જી કિશનભાઈ, હવે શરૂઆત કરીએ આપણે આવતીકાલના રાશિથી. આજે કિશનભાઈ, આપણે જે ફોનો આવતા હોય છે દર્શકોની, એક મુખ્ય સમસ્યા, બે સમસ્યા છે. એક તો નોકરી નથી હોતી, અને ઘણીવાર એવું પણ બને કે નોકરી નથી હોતી એના લીધે છોકરી પણ નથી હોતી. તો એવો કોઈ ઉપાય છે ખરો કે જેનાથી સોલ્યુશન આવી શકે? આજે હું તમને બે અતિ ઉત્તમ ઉપાય બતાવું છું કે જેના કારણે, એક તો જે ઘણા લોકોના એવા ફોન હોય છે કે ભાઈ જેના લગ્ન યોગમાં વિલંબ થાય છે, અને બીજું કે જેનું નોકરી તમારે નથી થતી. જી, આપણે આના સમાધાન તમે જણાવશો. સૌથી પહેલા આપણે રાશિની શરૂઆત કરીએ, પછી તમે જોડાયેલા તો અમારા કાર્યક્રમ સાથે, કારણ કે આજે બે ઉત્તમ સમાધાન તમને જણાવીશું. તો સૌથી પહેલા મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતક માટે કેવો રહેશે કાલનો દિવસ? વાત કરીએ મેષ રાશિમાં તો કાલે મેષ રાશિ વાળાએ દાન પુણ્ય કરવાનું રહેશે. જીવન સાથી સાથે કોઈ મતભેદ થઈ શકે એમ છે. કોઈ પર કાલે વિશ્વાસ ના મૂકતા, કાલે કોઈ તમારા ત્યાં આવે અને પૈસાની માંગણી કરે અથવા કોઈ બીજી વસ્તુની માંગણી કરે તો એમની પર વિશ્વાસ ના મૂકતા. કાલે કદાચ નવી તકો ઊભા થઈ શકે એવા સારા યોગો છે. વાત કરીએ વૃષભ રાશિમાં તો તમારું મગજ શાંત રહે, બરોબર. કાલે મગજ તમારું એકદમ આનંદમય અને શાંત રહે છે. સંતાન તરફથી તમને કોઈ ધનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. તમારા બાળકો તરફથી તમને ધનલાભ થાય. ઓચિંતા કોઈ મુલાકાત થાય, તમારા ઘરે કોઈ કાલે ઓચિંતું આવે અને કોઈ સારી એવી મુલાકાત થઈ શકે એમ છે. પણ હા, તમારે કાલે તબિયતમાં સાચવવાનું છે. બહાર જવાનું હોય તો થોડુંક ટાળજો અથવા તો બહારનું જમવાનું ટાળજો, અને તમારી સાવચેતી રાખજો. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો તમારે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. વાત કરીએ મિથુન રાશિમાં તો મિથુન રાશિમાં વાત કરીએ તો ભાઈ દિવસની શરૂઆત તમારા કુળદેવીના નામ લઈને કરવાની છે. કાલે કોઈ પણ નવા કાર્યો થાય, તમે જે ના ધારેલા હોય એવા કાર્યો કાલે થઈ શકે એમ છે. ખાસ મિત્રો સાથે પ્રવાસ થાય, તમારા જે કાલે ખાસ મિત્ર છે એમની સાથે પ્રવાસ થઈ શકે એમ છે, અને તમે જે કાલે બચાવેલું ધન છે અત્યાર સુધીનું એ તમને ચોક્કસપણે કામમાં આવી શકે એમ છે. જી કિશનભાઈ, આવતી બીજી ત્રણ રાશિ લઈએ તો કર્ક, સિંહ અને કન્યા ત્રણ રાશિના જાતકો માટે કેવું રહેશે કાલનો દિવસ? વાત કરીએ કર્ક રાશિમાં તો કાલે કોઈ મોટી યોજના બને, તમે કાલે કોઈ પણ મોટી શું કહેવાય પ્રોજેક્ટ અથવા ઇવેન્ટનો ટ્રાય કરતા હોય તો કાલેમાં તમે સક્સેસફુલ થાવ એમ છો. કાલે મગજમાં થોડો નાનો મોટો તણાવ રહ્યા કરે, વિચારો આયા કરે, મગજ થોડું તમને ભ્રમિત થયા કરે, અને કોઈ ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ થાય, તમારા પરિવાર સાથી અથવા તમારા જીવન સાથી કારણે જે ત્રીજો વ્યક્તિ છે એના કારણે મતભેદ થાય તો એ ટાળજો, અને ઓચિંતી કોઈ કાલે ખરીદી તમારી થઈ શકે એમ છે. વાત કરીએ સિંહ રાશિમાં તો કાલે તમારો દિવસ ખૂબ જ સારો છે, આનંદમય જઈ શકે એમ છે. કાલે કોઈ ઓચિંતા મહેમાન ઘરે આવી શકે એમ છે, બરાબર. કાલ લગ્નનો યોગ પ્રબળ બની શકે એમ છે. કાલે જેને પણ લગ્નની વાત અટકેલી હોય અથવા લગ્નના જેના પણ કાર્યમાં વિલંબ થતો હોય એ માટેનો દિવસ કાલે અતિ ઉત્તમ છે, અને કાલે તમારા પ્રેમ સંબંધમાં ખૂબ વધારો થાય અને ખૂબ સારો દિવસ જઈ શકે એમ છે. જે વાત કરીએ કન્યા રાશિની તો અન્યની ટીકા કાલે કોઈ કરતા નહીં, કારણ કે આગળ જઈને મતભેદ ઊભા કરશે તો કાલે તમે કોઈની ટીકા ના કરશો. કાલે નવા મિત્રો બની શકે એમ છે, તમને કાલે કોઈ વ્યક્તિ આવે અને એના જોડે સંબંધ બંધાય અને તમારે એ આગળ મિત્રતામાં પરિવર્તન થઈ શકે એમ છે. હા, કાલે સાધન ચલાવતા તમારે ધ્યાન રાખવાનું છે, સંભાળવાનું છે, અને કાલે કોઈના પણ જીવનસાથી અથવા પરિવાર અથવા તો કોઈ મિત્ર તરફથી તમને ભેટ મળી શકે એવું જણાવી રહ્યું છે.
જી શાસ્ત્રીજી, આપણે ઘણા બધા દર્શકો અત્યારે કોલ કરી રહ્યા છે, તો એમને બે સમસ્યા મુખ્ય હોય છે. તો સૌથી પહેલા આપણે લગ્નની વાત કરીએ કે લગ્ન ન થતા હોય તો એવો કોઈ ઉપાય છે કે દરેક કરી શકે અને એનાથી ફાયદો પણ થઈ શકે? જી બિલકુલ બંશીબેન, તમે બહુ ઘણો અતિ ઉત્તમ પ્રશ્ન પૂછે છે લોક કલ્યાણ માટે. આજે હું જણાવું છું જે સમુદ્ર સહિતા અને જે આપણા ભાગવતમાં અને જેના ઋષિ મુનિઓએ જે લખેલું છે, મહર્ષિ વેદ વ્યાસજીએ લખેલું છે કે ભાઈ આટલું કરવાથી અવશ્યપણે જેના લગ્નમાં વિલંબ થતો હોય લગ્ન થઈ શકે છે. તો આજે હું તમને જણાવું છું, એક નોટ અને એક પેન જોડે લઈ જજો તો તમને લખવામાં સરળતા રહે. તો બંશીબેન, પહેલા તો કે ભાઈ લગ્નના સ્વામી કોણ? બરોબર, જેના ભી લગ્ન ના થતા હોય, મંગળ સ્વામી છે. બરોબર, અને મંગળ દેવતા શેમાં વસેલા છે કે ભાઈ મસૂરની દાળમાં મંગળ દેવતાનું સ્થાન છે અને મંગળવારનો દિવસ એ મંગળ દેવતાનો છે. તો જેના પણ લગ્ન ના થતા હોય, બરોબર, એને દર મંગળવારે બરોબર સવારે ઉઠીને પહેલા તો હાથની રેખાઓ છે, બરોબર, તો કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, આ મંત્ર બોલવાનો છે. અને પછી ઉઠીને સીધું ગણપતિજીને તમારે પગે લાગવાનું છે અને ગણપતિજીને પગે લાગીને 12 મસૂરની દાળ, કેટલી? 12 મસૂરની, જે લાલ કલરની કેસરી કલરની આવે છે એ જ દાળ લેજો. બરોબર, એ દાળ લઈને તમારે એમના 12 નામ બોલવાના છે અને એક દાણો એમની પર ચડાવવાનો, બીજું નામ બોલી બીજો દાણો ચડાવવાનો. આવું 12 વાર નામ બોલીને એ જે પણ મસૂરની દાળ તમે જેમના પગે ચડાવેલી છે એ ગાયને ચડાવી દેજો. આટલું કરવાથી 5 રવિવારમાં અવશ્ય પણ એમના લગ્નના યોગો ખૂબ જ પ્રબળ બનશે અને એમને ખૂબ જ સારી સફળતા મળશે. આ ઘણો સારો અને ઘણો મોટો ઉપાય બતાવ્યો છે મેં તમને. કિશનભાઈ, આપણે નોકરીની પણ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા એક કોલર જોડાયા છે, કનૈયાભાઈ આપણી સાથે. હેલો. હેલો જી કનૈયાભાઈ, આપને જન્મની વિગતો જણાવશો? મારી દીકરી પ્રાચી છે. જી હેલો. જી જી જી, જન્મની વિગતો જણાવશો એમની? મારી દીકરી પ્રાચી છે, એનો જન્મ 3/11/91 થયો છે. 3/11/91. સમય અને સ્થળ? સમય 20:41. 20:41. જી. સ્થળ? અને 20 જે શર્મા 20:41 છે. જી, સ્થળ જણાવશો? હા, આપનો પ્રશ્ન. સ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવશો. મારા દીકરાના લગ્ન ક્યારે થશે? જી જી બિલકુલ, જેમ મેં તમને હમણાં પહેલા ઉપાય કદાચ ઉપાયો છે એ કરશો. તમારા દીકરાના લગ્નને ઉજી જે રીતે અત્યારે એમના યોગોમાં ઉજી વર્ષ અથવા તો 1.25 વર્ષની રાહ જોવી પડે એમ છે બેન, પણ મેં તમને જે ઉપાય બતાવ્યા છે કરવાથી એમના કદાચ યોગો પ્રબળ બને અને બને તો આ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર એમનું નક્કી થઈ શકે એમ છે. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી, આપનું નામ અને જન્મની વિગતો જણાવશો. સાગર. જી સાગરભાઈ. તારીખ 20/6/2003. સમય અને સ્થળ? સમય 8:15. અને સ્થળ? ગોધરા. આપનો પ્રશ્ન જણાવશો. મારું 12 કોમર્સ પતી ગયું છે, મારે આગળ શું કરવું જોઈએ અને મારું ભવિષ્ય કેવું છે એ જણાવો. જી સાગરભાઈ, તમારા જો જે રીતે બુધ શુક્ર અને ગુરુની તમારા સામે યુતિ છે, સારું છે, તમે ભણવામાં હોશિયાર છો, પણ તમારું મન છે ને આજુબાજુમાં કંઈક કચડાઈ જાય છે, તમારું આમ જ્યાં તમે કેન્દ્રિત કરીને નથી ભણી શકતા, એના કારણે આ પ્રોબ્લેમ છે. હવે એનો ઉપાય શું? તો એક તો તમારે દર બુધવારે 2 તુલસી રોજ સવારે ખાવાની છે અને તમારે 5 લીલા શાકભાજીનું દાન દેવાલયમાં જઈને કરી દેવાનું છે. જો તમારે દેખો વિદેશના યોગ સારા જણાઈ રહ્યા છે, તમારે વિદેશ ચંદ્ર તમારો જે રીતે છે, તમારે વિદેશ જવું હોય તો વિદેશમાં તમારું સારું નામ થઈ શકે એમ છે, વિદેશમાં તમારું સારું છે, અહીંયા સ્ટડી કમ્પ્લીટ કરીને પણ તમે વિદેશ જઈ શકો છો, અથવા તો તમારે જો અહીંયા કોઈ સારી જગ્યા જવું હોય તો તમે કોઈ પણ પ્રાઇવેટમાં મલ્ટીનેશનલ કંપનીમાં અહીંયા સારી એક જોબ તમે મેળવી શકો એમ છો. જી, અને એક કોલર જોડાય છે કલ્પનાબેન આપણી સાથે. હેલો. હા જી કલ્પનાબેન. હા, મારા પુત્ર માટે પૂછવું છે અને જન્મ તારીખ છે 30/6/94. ગવર્નમેન્ટ નોકરીમાં ઘણી જગ્યાએ એપ્લિકેશન આપ્યું છે પણ સફળતા હજી નથી મળી. જી બેન, જે રીતે તમારા દીકરાના છે વિદેશમાં જો એ ટ્રાય કરશે તો એના વિદેશ યોગ આમ થોડા પ્રબળ બની રહ્યા છે. સરકારી નોકરીમાં એટલું બધું નથી એમનું, પણ એમને જો વિદેશ મોકલશો તો ઘણું સારું છે. લગ્નના વાત કરે તો લગ્નની યોગની જે રીતે વાત કરે તો એમનું હાલમાં થોડુંક
બે ચાર મહિના એમને સંભાળવું પડે એવું છે, પણ એપ્રિલ અથવા તો મે મહિના, આવતી એપ્રિલ અથવા મે મહિના પછીના જે યોગો છે એમના પ્રબળ બની રહ્યા છે, તો આવતા વર્ષ સુધીમાં એમના લગ્ન નક્કી થઈ શકે એમ છે. જી શાસ્ત્રીજી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, જી આપનું નામ અને જન્મની વિગતો જણાવશો. નામ શું છે? હેલો, લાગે છે સંપર્ક બરોબર છે. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, હેલો, જી આપના જન્મની વિગતો જણાવશો. હા, મારું નામ જય છે. 24 ફેબ્રુઆરી ના રોજ મારો જન્મ છે, 1998 માં બપોરે 12:13 જન્મ કુંડળી દેખાય છે તમારે, જો એક તો તમારું શુક્ર, તમારે શુક્ર અને પાવર બનાવવાનું છે. દર શુક્રવારે કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરવાનું છે, અને કોઈ પણ તમે કૂતરા અથવા ગાયને સફેદ કલરનું આઈસક્રીમ અથવા તો કોઈ બીજી વસ્તુ હોય તમે ખવડાવશો, તો વિધિન 2 મંથમાં, 2 મહિનાની અંદર તમને કોઈ પણ સારી મલ્ટીનેશનલ અથવા તો કોઈ પણ સારી જગ્યાએ નોકરી મળી શકે એમ જણાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, આપણે આગળની રાશિફળ તરફ પણ આગળ વધીશું, અને દર્શકોને જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તેનું પણ સોલ્યુશન એમને જણાવીશું, ને જેનો જન્મદિવસ છે એમનો આવનારું વર્ષ પણ જણાવીશું, પરંતુ ત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં. આગળના રાશિફળ તરફ આગળ વધીએ શાસ્ત્રીજી. તુલા, વૃશ્ચિક ને ધન, આ 3 રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? જી વાત કરીએ તુલા રાશિમાં, તો કાલે તુલા રાશિ વાળાને માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું છે. બરોબર, કાલે કદાચ તમારા માતા કે પિતા તમને કઈ બોલી કાઢે તો આપણા વડીલ છે એ સાંભળી લેવું, અને એમની સામે કોઈ સારો રિસ્પોન્સ ના કરશો, એ ગમે તે બોલે આપણે સાંભળી લેવાનું છે. અણધાર્યો લાભ થઈ શકે એમ છે, તમારો કાલે કોઈ પણ અણધાર્યો લાભ થઈ શકે, અચિંતા ધનની લક્ષ્મી થાય અથવા મિત્ર અથવા કોઈ એવા સગા સંબંધીઓ જોડેથી તમને ભેટ મળી શકે એમ છે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને છે, કાલે કોઈ પણ અટકેલા નાણાં હોય અથવા ફસાયેલા નાણાં હોય અથવા તો કોઈ પણ એવી જગ્યાથી તમને નાણાં આવે કે જે તમે અણધારેલા હોય, પ્રવાસના યોગ સારા બની શકે એમ છે. કાલે કોઈ પણ તમારા ઘરમાંથી નાનો મોટો પ્રવાસ થઈ શકે એમ છે. વાત કરીએ વૃશ્ચિક રાશિમાં, તો કાલે તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ખૂબ જ ઊંચું રહે, જુસ્સાવાળો એક દિવસ જઈ શકે એમ છે. હા, અચિંતા ખર્ચ થઈ શકે છે, અને કાલે તમારે ગુસ્સામાં થોડું કાબુ રાખવાનું છે. કોઈ પણ બોલી જાય જીવનસાથી જોડે થાય અથવા માતા પિતા અથવા તો કોઈ પણ મિત્ર સાથે તમારે મતભેદ થાય તો તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે અને શાંત રાખવાનો છે. ઓમ ગણ ગણપતિ નમઃનો મંત્રનો જાપ કરવાનો છે, અને તમારા પ્રિય પાત્ર સાથે કોઈ પણ મુલાકાત થાય કે કાલે જેને પણ એમના પ્રિય પાત્ર ગમતા હોય એ લોકો જોડે અચિંતા મુલાકાત થઈ શકે એમ છે. વાત કરીએ ધનરાશિમાં, તો કાલે ધનરાશિવાળા લોકોને મિત્રો સાથે દિવસમાં આનંદમય જઈ શકે એમ છે. નવા રોકાણ થઈ શકે એવી શક્યતા છે. કાલે મિત્રો અથવા કોઈ સગા સંબંધી એવી વાત લઈને આવે જેનાથી કોઈ નવા રોકાણ થાય જે આગળ ભવિષ્યમાં સારા નીવડે, અને મોસાળ પક્ષ તરફથી તમને લાભ થઈ શકે એમ છે. કાલે કોઈ પણ તમારા મામા મામી અથવા માસા માસીથી કોઈ પણ રીતે સારો એવો લાભ થઈ શકે એમ છે. કાલે તમારે વડીલોની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. જી વાત કરીએ મકર રાશિમાં, તો કાલે મકર રાશિવાળાને તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહાર જો તમારે કોઈ કામ ના હોય તો નીકળશા નહીં, અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યો છે તો તમે બહાર નીકળતા નહીં. નવી ખરીદી થઈ શકવાના યોગ છે, કાલે તમારા ઘરમાં અચિંતી કોઈ નવી ખરીદી કરવી શકી પડે એમ છે. કાલે મૂંઝવણ જળાઈ શકે એમ છે, કાલે મગજમાં જે પણ તમારા વિચારો ચાલતા હોય, ખૂબ જ વિચારો ચાલતા હોય એમાં નાના મોટા મૂંઝવણ થઈ શકે, કયો નિર્ણય લેવો કયો નિર્ણય ના લેવો એ માટે મૂંઝવણ થઈ શકે એમ છે. અને કાલે તમારે સાધન ચલાવતા ખાસ સંભાળવાનું છે. વાત કરીએ કુંભ રાશિમાં, તો કાલે ધન પ્રાપ્તિની નવી તકો ઊભી થઈ શકે છે અવશ્ય, પણ કોઈ પણ એવી તકો ન અથવા તો કોઈ પણ એવી વાત આવે કે જેનાથી ધનની પ્રાપ્તિ ખૂબ જ
આગળ વધે, સમસ્યાનું સમાધાન મળે, તમે જે પણ સમસ્યાથી વિલંબ થયો, તમારી જે પણ સમસ્યા તમારી વિલંબમાં હોય અથવા તો તમે મુશ્કેલીમાં હોય, એ કાલે સમસ્યાનું સમાધાન થાય, એ સમસ્યા ઉકેલાય અને સામે નવી તકો ઊભી થઈ શકે એમ છે. જૂની યાદો તાજી થાય, કાલે તમારી જે પણ જીવનસાથી જોડે અથવા તો કોઈ પણ મિત્ર સાથે તમે જ્યાં જતા હોય જે હોય એ યાદો નવી નવી તાજી થઈ શકે એમ છે. અને કાલે કોઈ પણ કાર્ય કરો, ગુરુની સલાહ લઈને કાર્ય કરશો તો ખૂબ જ સારું રહેશે. વાત કરીએ મીન રાશિમાં, તો કાલે મીન રાશિવાળાને અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થાય. કોઈ પણ નવા મિત્ર અથવા તો કોઈ પણ નવા વ્યક્તિ જોડેથી તમને ધન લાભ થઈ શકે એની શક્યતા છે. આર્થિક મુશ્કેલી તમારી કાલે દૂર થઈ શકે એમ છે. અને પ્રેમ જીવનમાં સારા બદલાવ આવે, કાલે તમારા જીવનસાથી તમને કોઈક નવી ભેટ સોગાદ આપે અથવા તો કોઈક રોમેન્ટિક તમને એમ કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈ શકે એમ છે. કોઈ પણ તમારા પ્રેમ સાથે જીવનસાથી જોડે આગળ સરસ તમારો દિવસ જઈ શકે એમ છે. પણ હા, કાલે તમારા જો બાળક હોય તો એ બાળકની ખાસ સંભાળ લેજો અને એમને તમારે તબિયતમાં થોડી સાચવવાનું રહેશે. જી શાસ્ત્રીજી, એક કોલર જોડાયા છે આપણી સાથે, પાર્થભાઈ, હેલો. હા, મારી બેન માટે પ્રશ્ન પૂછવાનો છે. 30/7/1992. જી સમયનું સ્થળ? સમય બપોરે 4 વાગે, સ્થળ સિદ્ધપુર છે. આપનો પ્રશ્ન જણાવશો. લગ્ન ક્યારે થશે ને કેવું પાત્ર મળશે? જી એમના લગ્નના યોગ તો હાલમાં અત્યારે કોઈ એવા સંજોતા નથી. 27 સપ્ટેમ્બર પછીનું જે એમનું જે શનિ માર્ગી થાય છે બરોબર, એ પછી જો કદાચ થાય એટલે કદાચ આવતા મહિને નવરાત્રી પછી અથવા તો દિવાળી પછીના યોગો એમના જણાઈ રહ્યા છે. અને એમનું પાત્ર જો વિદેશમાં એમને જવા માંગતા હોય અથવા તો વિદેશથી કોઈ તમારે પાત્ર હોય તો એમના માટે યોગ્ય નીવડે એવું છે. તો તમે બને તો વિદેશવાળા પાત્ર જોડે તમે એ કરાવશો તો ઘણું સારું રહેશે. જી અને એક કોલર છે પાર્વતીબેન આપણી સાથે, હલો. હલો. જી પાર્વતીબેન, આપના જન્મની વિગતો જણાવશો. હા, મારા મારા પતિ માટે પૂછવું છે. એમની જન્મ તારીખ 16/4/96. જી. અને જન્મનો સમય 4:15. જન્મ મારે ધંધા માટે પૂછવું છે. જી જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ નેમનાવાદ. જી જી નોકરી ધંધા માટે તમારો પ્રશ્ન છે બેન? હા, નોકરી ધંધા. જી જેવી રીતે તમારા અત્યારે એમનો રાહુ અત્યારે થોડો એ છે બરોબર, 23 સપ્ટેમ્બર પછી એમનો રાહુ બદલાવાનો છે, વૃષભ રાશિમાં રાહુ જવાનો છે બરોબર. પછી એમનું જો કદાચ એમના સારો થાય તો સારું થઈ શકે છે. થોડાક દિવસો છે એમને થોડું સાચવવાનું છે, એમના ધંધામાં સાચવવાનું છે. પણ 23 સપ્ટેમ્બર પછી જ્યારે વૃષભ રાશિમાં તમારો રાહુ આવશે ત્યારથી તમારા પતિનું થોડું થોડું ધંધો સારો થશે. પણ એમને રોજ કહેજો કે ભાઈ જે પણ ધંધો વેપાર કરતા હોય એમાં કપૂરને લવિંગ કરવાનું રાખે, આનાથી ઘણો ફાયદો થશે અને એમનો ધંધો સારો નીવડી શકે એમ છે. જી અને એક કોલર છે પ્રમોદભાઈ આપણી સાથે, હલો. નમસ્કાર. જી નમસ્કાર. નમસ્કાર. બોલું છું. જી મારા ભત્રીજા માટે છે. જી સારા દોસ્તી છે એમના. જી એના જન્મ તારીખ 27/4/82. સમય અને સ્થળ? 27/7/82. સ્થળ છે જુનાગઢ. સમય 5:40 સવારનો. જી પ્રશ્ન આપનો? તેના લગ્ન ખાતા. જી તમારા જે ભત્રીજો છે એના મંગળ થોડો ભારે છે ભાઈ, એને એને કહેજો કે એક તો દર મંગળવારે મસૂરની દાળ એને ખાવાની છે બરોબર. અને મંગળવારે જો 4 ઉપવાસ કરે તો ઘણું સારું છે. મંગળવારે એક ટાઈમ જમીને પણ કરે તો પણ ચાલશે. અને ભગવા કલરના કોઈ પણ કપડાનું કોઈ પણ દેવાલયમાં જઈને એમનું દાન કરાવશો તો અવશ્ય પણ એમના લગ્નના યોગો આવતા 6 મહિનામાં થઈ શકે એમ છે. જી અને કોલર છે નટવરભાઈ આપણી સાથે, હલો. હા, 17/1/66. જી સમય અને સ્થળ? જન્મ સમય રાત્રે 1/17-27 વચ્ચે. જી રાત્રે ને સોમવાર. સ્થળ જણાવો. અમદાવાદ. જન્મ અમદાવાદ. જી જી પ્રશ્ન આપનો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે આપણો. શસ્ત્રજી હવે જેનો જન્મદિવસ છે આવતીકાલે તે બહુ જ ક્યુરિયસ છે કે એમનું આવનારું વર્ષ કેવું જશે તો તે જણાવી દઈએ. જી ભાઈ જેમનો પણ આવતા તમારા કાલે જન્મદિવસ છે દરેકને મારી શુભેચ્છા અને તમારા દરેક જે અણધારેલા કામ છે પૂરા થાય અને તમારા જીવનમાં ખૂબ તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો અને એટલું બધું ભગવાન તમને ધન આપે કે તમારે દાન પુણ્ય કરતા રહો. જેનો પણ કાલે જન્મદિવસ છે એનું એક ધ લવર્સ નામનું જે કાર્ડ છે એ બહાર આવ્યું છે બરોબર. જે ધ લવર્સ નામનું ટેરોટ કાર્ડ છે એ બહાર છે. તો ભાઈ આ ધ લવર્સ નામનું જે ટેરોટ કાર્ડ છે શું સૂચવે છે કે એક તો બે પ્રેમી છે અને એને ભગવાનને આશીર્વાદ છે. એટલે કે કાલે જેનો પણ જન્મદિવસ છે એના જેના પણ લગ્ન ના થતા હોય બરોબર
એમના લગ્નના યોગ ખૂબ જ પ્રબળ છે આ વર્ષે. બીજી વાત એ છે કે ભગવાન એમને આશીર્વાદ આપી રહ્યા છે, ઉપર જે એન્જલ છે એમને આશીર્વાદ આપી રહી છે. દેટ મીન્સ કે એમના કોઈ પણ જે રોકેલા કામ છે એ 100% સંપૂર્ણપણે સફળ થઈ શકે એવા વર્ષે ચાન્સીસ છે. વાત કરીએ કે તમને કોઈ પણ નવા વ્યક્તિનું આગમન થઈ શકે એમ છે તમારા જીવનમાં, જેના લગ્ન નથી અથવા તો એના નવા વ્યક્તિનું આગમન થઈ શકે અથવા તો જેમના લગ્ન થઈ ગયા છે એમને, જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય આ વર્ષે સંતાન પ્રાપ્તિ પણ એમને સારી એવી થઈ શકે એમ છે. અને ખૂબ જ તમારા પ્રેમી જોડે તમારું જીવન આનંદમય જઈ શકે એમ જણાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, હવે આપણે વાત કરી હતી કે નોકરી ન મળતી હોય તો શું કરવું. જો જેને નોકરી ના મળતી હોય અથવા તો જેનો ધંધો બરોબર ના ચાલતો હોય, આજે એના માટે હું એક સારો ઉપાય કહું છું કે નોકરી અને ધંધા માટે ના આપણા ગુરુ કોણ, તો શનિ મહારાજ. બરોબર, શનિ મહારાજ જે કૃપા ઉતારે એવી કોઈ ના ઉતારી શકે. તો શનિ મહારાજને એક ઘોડાનું નાળ હોય કે જેને નોકરી કરતા હોય એમના ઘરની બહારની સાઈડ, અમુક બંશીબેન લોકો ઘોડાની નાળ તો લગાવે છે પણ અંદરની સાઈડ લગાવે છે, કોઈ ફાયદો નથી. તમારે ઘરની બહાર કે જે દિવાલની બહાર લગાવવાની છે, જમણી બાજુ લગાવો, ઉત્તર દિશામાં હોય તો ખૂબ જ સારું છે. અને એ પૂજા કરેલી હોય છે, લોકો ઘોડાની નાળ લાવે છે લગાવી દે છે, પણ એવી રીતે નહીં. તમે શનિ મહારાજના ત્યાં કોઈ પણ તમારું ભગવાનના મૂર્તિ હોય અથવા ત્યાં જાઓ, એમની પર તેલ ચડાવો અને એ શનિ મહારાજને કહો કે તમે આમાં આવીને વસો અને મારા જે પણ ધંધાની પનોતી છે કે જે પણ ધંધાથી મારું જે કલ્યાણ નથી થતું એ કલ્યાણ ઉતારો અને સારો મારો લક્ષ્મીનો વાસ કરાવો. તે એ આટલું બોલીને શનિ મહારાજનું જે તમે જે પણ યંત્ર હશે એ આપશે અને સાથે તમારે ઘોડાની નાળ તમારે લગાવવાની છે. બીજી વાત કરીએ કે જેને નોકરીમાં, તો નોકરીવાળા એમના ઘરમાં લગાવી શકે એમ છે. અને જેને વેપારી વર્ગ છે બરોબર, એ દુકાનની બહાર અથવા તો એમની ઓફિસની બહાર લગાવી શકે છે. અને એને બરોબર દર શનિવારે 5 લવિંગની ધૂપ એમને એને આપવાની છે. આટલું કરવાથી તમારું જે પણ નોકરી ધંધામાં તમારું કામ નથી થતું અથવા અટકી ગયું છે કે જેના નાણાં અટકી ગયા છે એ અવશ્ય પણ શનિ મહારાજ તમારા પૂરા કરશે અને તમારા નાણાં જે ફસાયેલા છે બહાર આવી શકે એમ છે. જી કિશનભાઈ, મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે પાછલા એપિસોડમાં એક વાર વાત થઈ હતી કે કપૂરનો તમે એક ધૂપ કીધો હતો, તો એમાં તમે કીધું કે કપૂરને લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે, એવી રીતે લવિંગ માટે. હા, લવિંગ માટે શનિ મહારાજને લવિંગ આપણે કરીએ છીએ કે શનિ મહારાજ કોના, કે હનુમાન મહારાજ અને શનિ મહારાજ છે, એમાં લવિંગનું સ્થાન એમને આપેલું છે કે ભાઈ એમાં એમનો વસવાટ છે અને એમની ધૂપ કરવાથી એ પ્રસન્ન થાય છે અને આપણું જે આપણી જે પ્રાર્થના છે જરૂરપણે સાંભળે છે અને આપણી આવતી જતી મુશ્કેલીઓ દૂર કરે. આજે ફરી એક વાર તમને કહું કે શનિ ચાલીસા તમે કરો અને તમે એમની પર તેલ ચડાવો, ખૂબ જ સારું છે. જેને પણ પનોતી હોય કે જેના કામ જે અટકી અટકીને ચાલતા હોય એ ખૂબ જ સારું છે. અને બીજી એક વાત કે 23 સપ્ટેમ્બરે બરોબર 23 સપ્ટેમ્બરે રાહુ બદલાય છે કે ભાઈ જેનો બી ધંધામાં નાનો મોટો વૃષભ રાશિમાં જાય છે બરોબર, તો જેનો બી નાનો મોટો ધંધો અટકતો હોય એને 23 સપ્ટેમ્બર પછી ધીરે ધીરે ડિગ્રીમાં આવશે, એટલે 1 તારીખ 2 તારીખ પછી એમને વેગો થશે. તો તમે લોકો પ્રયત્ન કરજો, જો ગ્રહો પર બંશરીબેન કામ તો કરે પણ તમે મહેનત ના કરો તો નકામું છે. એટલે આપણે મહેનત તો કરવાની છે અને ભગવાન શનિ મહારાજ અને હનુમાન મહારાજને કહેવાનું છે કે આ મહેનત મારી તમે સફળ બનાવો તો અવશ્ય પણ એ સાંભળશે અને ખૂબ જ તમારું સારું. કિશનભાઈ, તમે કીધું કે વૃષભ રાશિમાં જવાનું છે, એટલે શું દરેક રાશિને ફાયદો કરાવશે કે આ વાત ખાલી વૃષભ રાશિ? ના, અમુક જે કુંભ રાશિ છે, મિથુન રાશિ, બધાને અમુક ડિગ્રી એમને ફાયદો થાય. એ તમને હું આવતી અઠવાડિયે જણાવીશ કે આપણે કેવી રીતે એક્ઝેક્ટ શું શું જવાનું છે, શું શું નથી જવાનું. અત્યારે સમયનો પણ અભાવ છે એટલા માટે, પણ આવતી વખત તમને હું આખું એનું વિસ્તૃત કહીશ અને કયા રાશિને શું કરવાથી એ રાહુનો એમને ફાયદો થઈ શકે એ પણ આવતા વખત હું તમને જણાવવા માંગુ છું. શાસ્ત્રીજી, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ અમારી સાથે જોડાયા, દર્શકોની સમસ્યાનું સમાધાન પણ લાવે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. દરેક દર્શક મિત્રોને મારા નમસ્કાર. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય ને તમે ઈચ્છતા હો કે શાસ્ત્રીજીનો સંપર્ક કરવો છે, તો તેમનો નંબર નોંધી લેશો. તો દર્શક મિત્રો, આમ તો આપણો કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે સોમથી શનિ જ આવતો હતો, પરંતુ હવે તમે રવિવારે પણ કાલનો દિવસ કાર્યક્રમ આ જ સમયે માણી શકો છો. તો આવતીકાલે ફરી મળીશું, અત્યારે મને રજા આપશો. નમસ્કાર.